தொடரணும்னா மரவெல்லாம் யார் நான் நம்ம உள் காலேஜ் தேசியா பேப்பர் வித்யாபீட் பரிவார் அஜினா வீடியோ லெக்சர்னா தமிழ் ஸ்வாகத் கரிச்சு பிரகரண தேர்மா புஷ்டபுல் அந்த கன்ஃபர்மா தக்கலா நம்பர் சார் 120 சென்டிமீட்டர் லம்பாவளா ரோலர்னு வியாஸ் 84 சென்டிமீட்டர் છે રોલર તમે જોયું છે ખરેખર પ્રેક્ટિકલ જો આપણે કરી શકીએ તો દાખલામાં બધું સમજ પડે પણ રોલર એ ઉપર ચડે નહીં આ રોલર શું છે તમને ખબર છે આમાંથી ક્રિકેટ મેચ કોણ કોણ જોવે છે હમણાં તો બંધ છે તો ક્રિકેટ મેચમાં એક દાવ પૂરો થાય બીજો દાવ જ્યારે શરૂ થવાનો હોય વચ્ચે જે બ્રેક આવે એમાં ખેંચી શકાય એવું બે વાયુ હેન્ડલ સાથે ગોળાકાર દંડળી લેતા જે પકથું હોય એ જમીન દબાવવાનું કામ કરે ને રોલર કહેવાય અને તમે બધાએ જોયું છે પણ એનું નામ છે ખબર દેશી ઇંગ્લિશ આપણને ફાવે તે શું ફાવે દેશી નામ છે રોડિયો આપણે રોડ બનાવતા હોય એને નથી આવતું હવે એ જે રોડ દબાવવાનું કામ કરે જે ડામર છે એ દબાવવાનું કામ ડામર ઉખડી એમાં આગલું વ્હીલ જ કામ કરતું હોય છે માની લો કે એ આગલું વ્હીલ છે લાખો હવે આ અહીંયા ફરે ફરે તો કેટલી જમીન દબાવે જો અને એક જેટલી આ સપાટી આમ ગોળ ગોળ ફરતી હોય અને વક્ર સપાટી કહેવાય એમાં વર્તુળ કઈ કામ ન કરો રોડિયો આમ એક આટો મારે આમ થાય પછી આમ થાય તો આ બે ભાગ ન પડે એટલે અહીંયા ભલે એની ધરી માટે બંને બાજુ વર્તુળ જરૂરી છે એનું કેન્દ્ર જરૂરી છે અહીંયા ધરી ફિટ કરેલી હોય તો જે ગતિ કરી શકે બધું સમજું છું પણ આ બંને બાજુ જે વર્તુળ છે એ જમીન દબાવવામાં તો બિલકુલ કામ ના એટલે મેં તમને ઉદાહરણ રોડિયો તો એની જે વક્ર સપાટી છે એક આટામાં એની વક્ર સપાટી જેટલી જમીન દબા તો આ રોડિયું જે છે એ 120 સેન્ટીમીટર લંબાઈ વાળા રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર છે જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને 500 આટા મારવા પડે 500 આટા મારે એટલે આખું મેદાનમાં એક એક વખત રોડિયું ફરી જાય છે આમાં ડબલ જમીન નથી દબાવતું બહુ વ્યવસ્થિત રીતે એના આટા ભરાયો છે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે તે આપણે શોધવાનું છે તો કઈ નથી એક આટામાં કેટલા ચોરસ મીટર એટલે કે વક્ર સપાટી આપણે ગોતી લેવાની એટલે આ દાખલો પરીક્ષામાં બહુ વખત છે મોસ્ટ ટાઈમ આમાં પરિઘનું કાંઈ કામ નથી આ ઘરો બનાવવો હોય તો આમાં પરિઘનું કામ પરિઘ આપી દઈએ એમાંથી તમારે ત્રિજ્યા શોધવી પડે ત્રિજ્યા જોશે કારણ કે એક આટામાં દબાતી જમીન એટલે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે અહીં પરિઘ આપ્યો છે અને પરિઘ શું અહીં આપણને વ્યાસ 84 સેન્ટીમીટર આપેલ ને એના ઉપરથી આપણે શું મેળવવું પડે ત્રિજ્યા અથવા તો વ્યાસ પણ ચાલે પણ હવે મેં ત્રિજ્યા લખી નાખી એનો ફેરો તો નથી બાકી વ્યાસ વાળું શું છે તો 84 ભાગ્યા 2 કરવું પડે તો 42 દૂ 84 42 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો આ રોલર છે તો એની વક્ર સપાટી મળે રોલર એના એક આટામાં દબાવી બો કેમ લખ્યું તો બાકી શક્તિ જમીન નું ક્ષેત્રફળ એટલે કે નળાકાર રોલર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ આ બધા જાણો છો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એચ
તો આમાં ઊંચાઈ કેટલી? તો કે રોડિયાને કઈ રોડી હોય એના માટે ઊભું ન કરવું પડે. એ જે આડી આડી જે લંબાઈ છે એની ઊંચાઈ, તો એ ઊંચાઈ 120 સેન્ટીમીટર લંબાઈ એટલે h થશે. અહીંયા હું લખી નું h નો થશે n ડિવાઇડ 120. કિંમત ભરીએ કરીએ તો 2 ગુણ્યા 22 સપ્તમાંસ ગુણ્યા ત્રિજ્યામાં કે ગોતી દીધું કેટલી બે થાય અને ઊંચાઈ કેટલી હતી 120. આગળ પણ બધું ભૂલાય 742 આરામથી 7 ઉડાડી શકાશે. તો છેદ પૂરો થઈ જાય એટલે આપણે અંશનો ગુણાકાર કરવાનો રહે 22 નું 44 ને અથવા 6 ભાગે 6 બાર અને અહીંયા બાર છે 120 ગુણ્યા 12 12 12 144 મારા ખ્યાલથી 1440 થાય. એક બિંદુ ઉપર નું થાય 12 નો વર્ગ થાય ને 12 બધા 12 નો વર્ગ 144 બરાબર. એને ગુણ્યા કેટલા એમાં હું બાકી 6 2 12 22 ચોરસ મીટર માં જવાબ મળ્યો છે. આ તો સેન્ટીમીટર, તો આપણે 1 મીટર² બરાબર મીટર સ્ક્વેર એટલે મીટર ગુણ્યા મીટર એમ તમે ગણો તો 1 મીટર ના 100 સેન્ટીમીટર એટલે 100 ગુણ્યા 100 100 સેમી સ્ક્વેર ગુણ્યા 100 સેમી સ્ક્વેર બરાબર 1 2 3 4 મીટર એટલે 1 મીટર સ્ક્વેર 10000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો 1 10 6 1000 ને 10000 એટલે 3.1680 મીટર સ્ક્વેર. એક આટામાં આ રોલર, આ માપનું રોલર જમીન દબાવ. હવે કેટલા આટા ફરે છે અથવા ફેરવવામાં આવે છે જુઓ છે 500 આટા. તો આપણે એમ લખીએ કે રોલર દ્વારા 1 આટામાં એક આટો ભરે તો સમતલ બનતી જગ્યા, સમતલ બનતી જગ્યાનું ક્ષેત્રફળ બરાબર લવાદાનામાં મારી પાસે 3.1680 મીટર સ્ક્વેર. તો હવે આ મિસ્ટર રોલર 500 આટામાં સમતલ બનતી જગ્યા ક્ષેત્રફળ બરાબર અને ગુણ્યા 500 આવે એટલે પાછો આપણે પોઈન્ટ કાઢી નાખીએ અને 500 ક્યાં પોઈન્ટ ચડાવે તો 10000 આપણે ગણવું નથી. 1 10 10 સીધા 10000 ચડે આનો ફાયદો કે 1 2 3 એક બેંતાય પણ કેમ ગણી વાત શું સર ભાઈ હા એક બેંતાય આ 1 2 3 બરાબર. હવે છેદમાં 10 લઈ ગયા તો કોઈ ટેન્શન નથી કોઈ ખાતી. એક પછી પોઈન્ટ આવશે 10 નો એટલે 316.8 મીટર સ્ક્વેર મિસ્ટર રોલર 500 આટા 500 આટામાં મિસ્ટર રોલર 316.8 મીટર સ્ક્વેર જમીન સમતલ કરશે
બનાવશે તો સારા સારા શબ્દો બુદ્ધિને મૂકી દેવા અને ઓળખી જે કરી લેવાની હાઈલાઈટ એટલે બધાને મજો મજો આવે પરિણામ આપો લાગો તો આ દાખલો છે મુશ્કેલ પણ બીજી એક દાખલો મારી પાસે છે દાખલા નંબર બતાવો એ તો એનાથી પણ વિશેષ આઈપી છે મોસ્ટ આઈપી દાખલો જોઈએ આપણે બીજો દાખલો એટલે કે દાખલા નંબર 9 એનાલિસ્ટનો બીજો 4.5 મીટર ઊંચી અને 4.2 મીટર વ્યાસ ધરાવતી બંધનાળાકારીય પેટ્રોલની ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે બંધ ટાંકી છે અને પાછું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો આવો જોઈએ હવે પેટ્રોલની ટાંકી તો બંધ જ હોય ને આપણે આ સબ્જેક્ટ છે પેટ્રોલ પંપ માં લેવો હોય ને ટાંકી બંધ ન રાખે તો આપણે જેવો ડોલ ઉડો ભરતો છે મો ભરી ભાવ કે તો કે હાલો એવી પ્રશ્ન અહીંયા મૂકી દે મૂકી દે મેં કમાટો મૂકી દે ન ભરી દે તો ઉડી જાય પેટ્રોલ અરે ઉડી જાય વાંધો નહીં માની હોય તો કે પીડી હોય તો બળતા થાય ને આખું ગામ બળકે બળ સજેશનનો એક પ્લાન હતો એ ટાંકી છે બંધ એટલે અહીંયા જે આપણે પેટ્રોલ પંપ ટાંકી આપણે પેટ્રોલ પુરાવી ગાડી ને અહીંયા મશીન શરૂ કર્યા આપણને પેટ્રોલ પૂરી દેતા તમને વિચાર નતો આવતો પેટ્રોલ આપણે બોર કરી ઘરે પાણી થાય ઘણી વાર તો ધોવાડ જ નીકળો ધોળી ધોકે પાણી ન થાય આપણે ભાઈએ છે તો એનો પછી પેટ્રોલ નીકળે નથી ના નીચે ટાંકો છે એ ટાંકો જ્યારે એને ખરીદ્યો હશે પહેલી વાર ત્યાં પહોંચ્યું હશે અંદર ટાંકો ઉતાર્યો હશે એ ટાંકો છે એ લોખંડનો એનો એના હજુ એના વિશે આપણે બીજું વાંચીએ ટાંકી બનાવતી વખતે એક 12 ભાગનું સ્ટીલ નકામ છે જો ટાંકી છે ને હોય સ્ટીલ લોકડ ની હોય તો થાય એક બરોબર અડી જાય છોમાં સુખ આવે પાણી તો અંદર ઉતરે અને આપણે ડંકીમાં આપણા બોરમાં નાખે મોટરમાં પાણી લઈ જાય જમીનમાં કૂટી જતો હોય ચોમાસાનો ઉતરે હવે આ સ્ટીલ નો હોય લોકડ ની બનાવેલો તો એક બરોબર અડી જાય એઠે કાણું પડ્યું હોય તો સા અહીંયા બે દી થાય તો ટાંકો અંદર છેલ્લો હોય બે દી થાય તો ફૂટી જાય પુરાણ હોય 5000 લિટર નો ટાંકો હોય 20000 ડીઝલ લિટર કઈ ગયો તો કે જમીન માં હોય કે આપણે બધા બાજુમાં આપવું ઘર હોય તો આપણા બોર માં શું પેટ્રોલ બોર તો આપણે લે દીધો પેટ્રોલ નું શરૂ કરો ઓગર પૈસા ઈપો પડે ને પણ કેટા બીજો એ કઈ પોટ મારે ગયો સંજય ભાઈ નું કામ ઈ છે સંજય સિંહ નું કામ ઈ છે બીજો ટાર કરે બોલ ઈ બેસવા કરો એટલે લોખંડ ની ટાંકી માં બીટ કરવાનું કારણ એ સડે સ્ટીલ ની ટાંકી પછી કાળે તો પડી જાય મજબૂત એટલે થોડું પછી ક્ષેત્રફળ તો કે એની વક્ર સપાટી ફક્ત પૂછી છે ઉપરના તળિયા મથાળા પૂછ્યા નથી એટલે તમે મને પ્રશ્ન એ ન કરી શકો કે ટાંકી આવી આમ છે કે ટાંકી આમ છે એવો પ્રશ્ન ન થાય ને એટલે જ એને હું કીધું ફક્ત વક્ર સપાટી અહીંયા જે ગોળ આ બધું રહી ગયું વક્ર સપાટી આ મિની ટાંકી છે આમાં છે તળિયે મથળા કંઈક આપણે છે અર્ધગોળ છે કે સંપૂર્ણ ગોળ છે કે કશું આપણે કામ તો એ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કલર કરવું હશે તળિયા મથળા ને કલર નહીં કરવો તો વક્ર સપાટી માટે ધાર લેલો હમણાં આપણે નળા આપણે રોલર ની વક્ર સપાટી નથી શોધી તો પહેલાનો જવાબ લખીએ વક્ર સપાટી ના ક્ષેત્રફળ માટે
त्रिज्या જોઈએ વ્યાસ આપ્યો છે એ b/2 એટલે 4 મીટર બે ભાઈ કેટલા કો પડે બે આ નો એક માત્ર નથી અહીંયા આવતો એ એટલે 1.42 એટલે 2.1 અને મીટર એટલે સેન્ટીમીટર માં દોડી રહી નથી એટલે તો મીટર જ હોય તો હું કે સેન્ટીમીટર લખું તો આ તો ઘરે થાક પડતો કે સાહેબ સેન્ટીમીટર નો એક મીટર એટલે સેન્ટીમીટર હોય તો વ્યાસિયા ના મૂળક માં થઈ ગયા અને h બરાબર હાઈટ અને હાઈટ ઊંચાઈ તો તાકો હું શું આમ ઊભો કેટલી હોય છે તો પાર ગયો ઊભો નહીં પાર એ આગું જે છે એનું ઊભું કે આ આ છે તેને લંબાઈ કહેવાય આમ બોલે તેને ઊંચાઈ કહેવાય હવે આપણે કુવાના દાખલા આવે કુવો ગળતા કેટલી માટી નીકળે તે ગળફળ આપણે આમ આગળ ભણશું ઉપર એમ આવે કુવો ગળ્યો 7 મીટર પોળો 7 મીટર વ્યાસ ધરાવતો 7.5 મીટર ત્રિજ્યા તો એમાં જે માટી નીકળે કુવાની ઊંડાઈ શોધો એમાં એવું લખ્યું કુવાની ઊંચાઈ છે કુવા ઉપર બેઠો હોય ઉપર તો એટ જ ધરાય તો આપણને બધા ખબર પણ ઊંડાઈ ઊંચાઈ લંબાઈ એ નળાકાર માટે બધું હોય છે તો આ બે વસ્તુ આપણને આપેલી છે એટલે આપણે શું શોધી શકશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તાકો નળાકાર છે ચોરસ છે લંબચોરસ છે કે ષટ્કોણીય આકૃતિ ધરાવતું કેવો છે વાંચો નળાકારીય નળાકાર જેવો તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh હમણાં h થોડો કોરોના લાગી ગયો એટલે વિચિત્ર થવાનું છે એટલે 2 ગુણ્યા 22 ના સતતમાં ઉસને ત્રિજ્યા કેટલી આવી 2.1 21 ના છેદમાં 10 ઊંચાઈ કેટલી આવી 4.5 એટલે 45 ના છેદમાં 10 બધું સમાન છે મીટરમાં ઓ મીટરમાં શું કરીએ કે 9 5 45 2 5 10 2 2 ગુણ્યા 7 1 7 7 1 છેદમાં 10 ભલે પડ્યા ઉપર 22 ગુણ્યા 3 ગુણ્યા 9 9 3 27 ગુણ્યા 22 આવે આ ભૂલાઈ જતો ના 7 2 14 દંડે છે ને 5 8 2 14 દંડે છે ને 5 54 અને છેદમાં 10 એટલે 59.4 મીટર સ્ક્વેર એની વક્ર સપાટી થઈ ચાલો જવાબ આપીએ તો કામ કેટલું ગયું હોય તો ઉપયોગમાં કેટલું આવ્યું અડધો કિલો નાનો ભાઈ ખાઈ ગયો તમારા ભાગમાં કેટલું આવે કે આડધો એ તો હાલ તો એક ચતુર્થાંશ ભાગનું નાનો ભાઈ કળશી ગયો તમારા ભાગમાં આવતે ઈ ખબર એ એના પૈસા 3 ચતુર્થાંશ આવે કે આમાં એક જ આવજો મારે બે મિનિટ વડા કે બોલ 3 ચતુર્થાંશ તમારા ભાગમાં આવે એ બધું બહુ મેજિક છે જોઈએ છે જાદુ એ દીધું ના ગામ ઘણા ઉપર પછી જાદુ છે એ ન કરો તો આ એક બારાંશ ભાગનું સ્કેલ થયા ગયું એનું શું કુલ સ્કેલ કેટલું તો કે ટાંકી બનાવી કે કલર કરો તો પણ ટાંકી બનાવી ઉપર નીચે મથાળું કુલ લેવું પડશે તો આપણે બંધનળાકાર ટાંકીનું ક્ષેત્રફળ ગોતવા જઈ રહ્યા છીએ જેમાં ત્રિજ્યા એની છે 2.1 મીટર ઊંચાઈ એની છે 4.5 મીટર અને એમાં બંધ નળાકારીય ટાંકીનું પૃષ્ઠફળ લખીએ એટલે કોકના હોય કંઈક નવું લાગે ક્ષેત્રફળ એ બધી સાઈડ આવે તો બંધનું આપણને એક સૂત્ર આવડે ને ખબર પડી લખો એટલે હાથ ઉપર ઉભા લે
રૂપાયા કૌંસમાં h પ્લસ r એક સાઈડ થી બંધ હોય તો અલગ બંને સાઈડ થી બંધ હોય તો અલગ આ જે બંને સાઈડ થી બંધ રાખો પેટર્ન બરાબર પેટર્ન સાઈઝ અને સાઈઝ હોય તો ડાર્ક નોટ દેવો માઈ કયો પડે ધ્યાન રાખો તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા કેટલી 2.1 એટલે કૃષ્ણ છેદમાં 10 લઈ ઊંચાઈ 4.5 પ્લસ અહીં કૃષ્ણ છેદમાં 10 લઈ લો સરવાળા પોઈન્ટ ટુ પોઈન્ટ સરવાળો થઈ અહીંયા તો મજા આવે તો છેલ્લું કેટલું 7 થી 1 ની હાથમાં ઘડિયાળ છે કે એ કોરોના ભૂલાઈ ગયો તો 3 આવ્યા છેદમાં 10 છે 2 પંચા 10 એ ધંધા ન કરે 10 છેદમાં રહેવા દેવાય પોઈન્ટ કાપવા સરળતા ઉપર 22 થી શૂન્યમાંથી શૂન્યમાંથી તેરી કેટલા થાય શૂન્યમાંથી તેરી ન કરો ચાળો કે શૂન્યમાંથી સરવાળો કરે તો
તો આનો આપણે લસાઅ લઈએ એટલે કેટલો થાય તો કે 12 લસાઅ એટલે અહીંયા થાય 12 માઈનસ kk માટે તો 11 x નો x સાઈન પર આમ મજા આવે 11 12 નો x મીટર સ્ક્વેર ઉપયોગમાં લેવાનો હવે તમને જો આમાં સમજ ના પડે થોડું વિચાર તો ઉપયોગમાં લેવાય સ્પીડ આમ લખી શકાય 11 x ના છેદમાં 12 મીટર સ્ક્વેર આટલું ઉપયોગમાં લેવું પડે કેટલું 11 x છેદમાં 12 અને આમ પણ લખી શકાય 11 12 ગુણ્યા x મીટર સ્ક્વેર કારણ કે આ જે બાજુમાં તમે x લો એ અંશ સાથે ગુણાકાર થાય છેદ સાથે કોઈ ગુણાકાર કરતું હોય તો એ હળા હળ ખોટું છે સંકળી અંશ સાથે જ ઉપયોગ થાય તો આટલું સ્ટીલ કામમાં લેવું કેટલું 11 ના છેદમાં 12x આપણે એનો કુલ કેટલું તો જવાબ રહ્યો 87.2 માઈન આપણે શું ગોતીએ છીએ કહો ખરેખર કેટલું સ્ટીલ ઉપયોગમાં લેવાયું હશે એનો જવાબ પડ્યો અને એના માટે તો આપણે x લાવ્યો છે એટલે x ને કરતા બનાવવો છે તો x ને અહીંયા કરતા બનાવો તો આ 12 ઉપર જશે એટલે 87/12 આખા કર નાખો પોઈન્ટ કાઢવા છેદમાં શું આવશે આ ભાગાકારના 12 ગુણાકારમાં જશે 11 છેદમાં હવે અહીંયા જો આપણે અત્યાર સુધીના ગુણાકાર ભાગાકાર સાચા કર્યા છે મિત્રો તો 11 વડે કદાચ છેદ ઉડી જશે કોનો 8712 એટલે 8712 ભાગ્યા કેટલા કરવાના એ આપણે 11 છેદમાં 11 છે તો 11 88 તો વધી જાય એટલે 11 7 77 ભાગ ચાલે અને 10 વધે આ રકમ કરતા શેષ જો ઓછી વધે તો ભાગાકાર સાથે હોય ઉપરથી મિસ્ટર એક રૂમ થાય 11 88 નો 11 99 101 માંથી 99 કાઢવાનો ઘણા 10 કાઢ બોલો આપણને લાગત આવે હવે 99 વિશે એ ભગવાને કેટલા બધા વાટિયા પડ્યા આ કાર્યકરો કેટલા રાખ્યા છે આ વાટિયા પડો બોલો ભગવાને કેટલા બધા કાપા દોરો બોલે મસ્તી ના માપો માં ઈ કાપાનો ઉપયોગ કરાય 99 પીસી હો હો પીસી ને 99 થાય 99 પીસી હો અને હો પીસી એક પણ એક કેટલા આવી ગયા બે સીધી જ વાત 101 માંથી 99 છે બે વધે ઉપરથી બે ઉતરે 11 માં ભગવાન અપુત 792 જવાબ આવે 11 હવે 792 × 12 જ કરાય પછી 100 એ કાપી કાઢાય બીજી કોઈ વાત જ ન લેવા તો આપણે ગુણાકાર કરીએ કે કોનો 792 એના માટે કુરુક્ષેત્ર જેટલું મેદાન જોઈશે આ યુદ્ધ થોડું ઘણું વધારે દીધું છે કરોડો ગુણાકાર જો 792 × 12 એકડા વડે ગુણાકાર હા ઊંચી છે એની સંખ્યા તો મૂકી દેવી આ એક બે નો એક મેં ઉછળવો હોય બે દુ 4 નો દુ 4 7 નો 14 ને 15 ટોટલ સરવાળો છે આ 4 એટલે 0 નો 10 15 એટલે આ 9 9504 9504 મીટર સ્ક્વેર એ ઉપર કેટમાં કોણ ડોળા કાઢે છે 16 એનો પોઈન્ટ કાપી નાખો 95.04 મીટર સ્ક્વેર સ્ટીલ કુલ ક્ષેત્રફળમાંથી ને 1/12 કેન્સલ થયા પછી એટલે કે ટોટલ 95.04 મીટર સ્ક્વેર સ્ટીલ લાવેલા તેમાંથી 1/12 તાળું ફેલ ગયું એટલે 87.12 મીટર ઉપર આવ્યું સંપડી તો કેટલું સ્કેલ ઉપયોગમાં લેવાયું હશે બાકીના કટકા તો આપણે વેસ્ટ જાય છે ને આ જે આ દરજી જે એક કે આપણે કે શર્ટ બનાવતો કે એક વીસ કાપડ લઈ આવી એક વીસ એટલે
Thank you.